સુરેન્દ્રનગરમાં વકીલોને પડતી અગવડતા બાબતે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ પ્રેક્ટિસ કરતા વકીલોને બેસવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરી આપવાની વકીલો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગર બાર એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા સહિતના વકીલોએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બેસવા માટે અલગ કક્ષ ન હોવાથી વકીલોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે સિનિયર વકીલો અને જુનિયર વકીલોને હાલાકી ઉભી થઈ રહ્યાની ફરિયાદો પણ ઉઠી રહી છે, ત્યારે આ બાબતે શિક્ષા કક્ષની વ્યવસ્થા કરવામાં આવે તેવી વકીલોએ માંગ કરી છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી અનિવાર્ય કારણોસર પ્રતિક્ષા કક્ષને હટાવી દેવામાં આવ્યો છે. પ્રતિક્ષા કક્ષ ન હોવાના કારણે મુશ્કેલી અને હાલાકી ભોગવવી પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે. હું ઘનશ્યામસિંહ ઝાલા, સુરેન્દ્રનગર બાર પ્રેસિડેન્ટ. અમારા સિનિયર વકીલ સાહેબે જે રજૂઆત કરી એ અનુસંધાને મારી અમારા બારવતી એવી કલેક્ટર સાહેબની રજૂઆત છે કે અહીંયા જે રેવન્યુ પ્રેક્ટિસ કરવા જે અઠવાડિયામાં બે દિવસ જે કંઈ સિનિયર વકીલો જુનિયર વકીલો આવે છે એમનું જ્યારે કોલ આઉટ થાય એ દરમિયાન એમને અહીંયા મેટરમાં વારો આવે ત્યાં સુધી એ લોકોને બેસવા માટેનું અલગ બાર રૂમની કે અલગ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય એના કારણે સિનિયર અને જુનિયર વકીલોને ઘણીવાર એમને બહાર તડકામાં અને ગરમીમાં બેસી રહેવું પડે છે. આવી ઘણી બધી મુશ્કેલીઓ છે, તો અમારી કલેક્ટર સાહેબની એવી નમ્ર નિવેદન અને નમ્ર વિનંતી છે અમારા બાર વતી કે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને કલેક્ટર સાહેબ દ્વારા અમારા વકીલો જે કે રેવન્યુ પ્રેક્ટિસ કરે છે જે રેગ્યુલર મેટરમાં આવે છે તેમના માટે બેસવા માટેની અલગ બાર રૂમની વ્યવસ્થા અમને કરી આપે એવી અમારી લાગણી અને માંગણી છે. અઠવાડિયામાં એક બે દિવસ તો બોર્ડ રાખવામાં આવે છે અને એ દિવસે ખૂબ જ ભીડી હોય છે, ઘણા વકીલો હાજર હોય છે અને બોર્ડને એડજસ્ટ કરતા પણ વાર લાગે છે. એ દરમિયાનમાં બેસવા માટેની વકીલોને બેસવા માટેની પૂરતી પ્રકારની સુવિધા નથી. આવી સુવિધા દરેક કોર્ટોમાં હોય છે, રાજકોટમાં છે, અમદાવાદમાં છે, દરેક જગ્યાએ કલેક્ટર ઓફિસોમાં બાથરૂમ અલગ હોય છે, અત્યારે બાથરૂમ અલગ નથી એટલે બાથરૂમ અલગ કરવાની અમારી આ માગણી છે.